બ્રેકબાદ વાત કરીએ ભાજપમાં કોંગ્રેસીકરણ, એક મહત્વની અપડેટ, તેના પર સૌથી પહેલા નજર કરીશું. કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ કે જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, કોંગ્રેસમાંથી રાજીનામું આપીને બે દિગ્ગજ નેતાઓ કે જે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, અર્જુન મોટવાડિયા અને અમરીશ ડેરાજે ભાજપમાં જોડાશે. બે દિગ્ગજ નેતાઓ છે કોંગ્રેસના, બંને નેતાઓ ભાજપના સહારે પહોંચ્યા છે. સીઆર પાટીલના હસ્તે તેઓ કેસરિયો ધારણ કરશે. કાલરોજ જ્યારે રાજીનામું ધરી દીધું હતું અને ત્યાર પછી આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે સીઆર પાટીલ ઉપસ્થિતિની અંદર, અને તેમના હાથે કેસરિયો ધારણ કરવાના છે અમરીશ ડેર અને અર્જુન મોટવાડિયા. અમરીશ ડેર કે જેઓ નારાજ હતા છેલ્લા ઘણા લાંબા સમયથી, પરંતુ ચર્ચાઓ એ હતી કે અમરીશ ડેર ઘણી વખત આ જ વસ્તુને લઈને તેમની ચર્ચાઓ રહેતી કે તેઓ ભાજપમાં જાય છે, પરંતુ છેવટે જ્યારે રાજીનામું આપ્યું ત્યારે ખબર પડી કે ફરી તેઓ હવે આ વખતે ક્યાંય હટવાના નથી, પરંતુ ભાજપ ભારતીય જનતા પાર્ટીના સહારે જવાના છે. અર્જુન મોટવાડિયાના દ્રશ્યો છે જ્યારે રાજીનામું આપ્યું ત્યારે. તો લોકસભા ચૂંટણી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા કોંગ્રેસે ત્રિપલ ઝટકો લાગ્યો છે. અમરેલીના કોંગ્રેસના કદાવર નેતા અમરીશ ડેર, પોરબંદરથી અર્જુન મોટવાડિયા અને નવસારીના કોંગ્રેસના નેતા ધર્મેશ પટેલે કોંગ્રેસને રામ રામ કહીને આજે ભાજપનું ભગવું ધારણ કરવા જઈ રહ્યા છે. ગઈકાલે અમદાવાદમાં અમરીશ ડેર અને સીઆર પાટીલ સાથે મુલાકાત થઈ, બપોરે ગાંધીનગર પહોંચી અર્જુન મોટવાડિયા વિધાનસભા સ્પીકર સાથે મુલાકાત કરીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. ગત લોકસભા ચૂંટણીમાં સીઆર પાટીલ સામે લડનારા ધર્મેશ પટેલે પણ કોંગ્રેસને અલવિદા કહી આજે કમલમમાં ભાજપનો ખેસ ધારણ કરવાનું મન બનાવ્યું છે. તો ધારાસભ્ય અને કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યા બાદ મોઢવાડિયાએ કહ્યું હતું કે તેઓ ઘણા સમયથી ગુંગળામણ અનુભવતા હતા. તેમણે કહ્યું કે પોરબંદરના તેમના શુભેચ્છકોની લાગણીને માન આપીને તેમણે રાજીનામું આપ્યું છે. રામ મંદિરના આમંત્રણનો કોંગ્રેસે કરેલા સ્વીકારને પણ તેમના રાજીનામા માટે કારણભૂત તેમણે ગણાવ્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસે જનતા સાથેનો સંવાદ અને તાંતણો ગુમાવી દીધો છે. રામ મંદિરના આમંત્રણને ઠુકરાવા પર તેમણે કોંગ્રેસના નેતાઓને સમજાવવાની કોશિશ પણ નાકામ રહી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો સ્પષ્ટ સંકેત પણ તેમણે આપ્યો. પોરબંદર વાળા જિલ્લાના જે શુભેચ્છકોના ટેકેદારો છે એની લાગણી એવી હતી કે મારે જે રીતે અત્યારે જ કોંગ્રેસ પક્ષ ચાલે છે એમાં હું પરિવર્તન લઈ આવવામાં સફળ થઈશ નહીં. એ કારણોસર મેં આજે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી અને જે પક્ષના નિશાન ઉપર હું ચૂંટણી જીતેલો એ વિધાનસભાના સભ્ય તરીકે પણ રાજીનામું આપ્યું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું, એ આમંત્રણ ઠુકરાવવાનું. એ વખતે મેં મારો અવાજ રજૂ કરેલો હતો કે આ પ્રજાની ભાવનાને આહત પહોંચાડનારી બાબત છે અને આવા રાજકીય નિર્ણયો આપણે નહીં લેવા જોઈએ. મારો જે આ બંધન કોંગ્રેસ સાથેનું હતું એમાંથી મુક્ત થયો છું અને મુક્ત થતી વખતે હું થોડો રિલીવ થયેલો અને થોડો મુક્તિ અનુભવતો એવું મને લાગે છે. હવે મારા રાજકીય જીવનની નવી શરૂઆત હું બધા મિત્રોને પૂછીને કરવાનો